વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો? મજામાં? ચાલો બાળ મિત્રો, બંને હાથ જોડી દો અને આંખો બંધ કરી દો. આપણે અભ્યાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. સે કયો મંત્ર બોલીએ છીએ આપણે? ગાયત્રી મંત્ર. તો ચાલો બંને હાથ જોડી દો અને આંખો બંધ કરી દો. ઓમ ભૂર્ભુવઃ તસ્ય વિદુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયા ધિયો યો નઃ પ્રચોદયા. ચાલો બાળમિત્રો, હવે તમને હિન્દીની નોટમાં પણ લખતા આવડી ગયું ને? હે, આપણે હિન્દીની નોટમાં પણ લખતા થઈ ગયા ને? તો હવે દર પીરિયડમાં આપણે હિન્દીની નોટમાં પણ લખીશું અને ચોપડીમાં પણ જોઈશું. તો હિન્દી નોટમાં કઈ રીતે લખવાનું હોય છે, કઈ રીતે મૂળાક્ષરો ઉપર લીટી કરવાની હોય છે, તમને ખ્યાલ જ છે ને? હિન્દીના અક્ષરોમાં દરેક અક્ષર પર ઉપર લીટો આવશે, હે ને? તો ચાલો જોઈએ આપણે ચોપડી અને નોટ બંનેમાં. તો આપણે નોટમાં જોઈશું, પહેલાં સૌથી પહેલાં આપણે શું જોઈશું? સ્વર. આજે કયું ભણવાના છે આપણે? ઈ. કયો સ્વર ભણવાના છે? ઈ. આ ઈ કયો રહેશે? નાનો ઈ રહેશે, મોટો ઈ નથી કરવાનો આને, બરાબર? નાનો ઈ રહેશે. તો આપણે પહેલાં આ ઈ શીખીએ. કઈ રીતે લખશો? પહેલાં આડી લીટી ઊભી લીટી કરવાની, એક પછી ફટાકડાની ફોની જેમ લખવાનું અને ઉપર લીટો કરવાનો, બરાબર? ઈ સે ઇમારત, ઈ સે ઇમારત, ઈ સે, ઈ સે ઇમારત. શું થાય બાળમિત્રો? ઈ સે ઇમારત અને ઈ સે ઇમલી. ઇમલી એટલે ખબર? આમલી. ઇમલી એટલે શું થાય? આમલી. અને ઇમારત એટલે આપણે જે બિલ્ડિંગ કહેવાય ને, બિલ્ડિંગ, એને ઇમારત કહેવાય. બિલ્ડિંગ હોય કાં તો પછી આપણે મકાન હોય, મકાનની ઉપર બીજું મકાન હોય, એને ઇમારત કહેવાય, બરાબર ને? એટલે એક હિસાબથી આપણે કહીશું કે આપણે મકાનને પણ ઇમારત કહેવાય, બરાબર ને બાળમિત્રો? તો તમારે આ રીતે ડબલ લીટીમાં જ લખવાનું છે. ઈ સે ઇમારત, ઇમારત એટલે મકાન. ઈ સે ઇમલી, ઇમલી એટલે આમલી, બરાબર ને બાળમિત્રો? હં. ઈ સે ઇશારા, ઇનામ, ઇમારત, ઇતના, ઇલાજ, ઇરાદા, આ બધા શબ્દો બને, બરાબર ને બાળમિત્રો? આ જુઓ, આખું પાનું ભરીને લખવાનું રહેશે. ખ્યાલ આવે? છેલ્લી લીટી સુધી તમારે લખવાનું રહેશે. અડધું પાનું કોઈએ લખીને મોકલવાનું નથી, આખું પાનું જ લખીને આવવું જોઈએ, બરાબર બાળમિત્રો? હવે આપણે હિન્દી સામે ગુજરાતી મૂળાક્ષર જોઈશું. જુઓ બાળમિત્રો, આ છે હિન્દીનો ઈ અને એની સામે આપણે કયો લખ્યો? ગુજરાતીનો ઈ, બરાબર ને? આ બાજુના પાનામાં, આ તમારે બાજુના પાનામાં લખવાનું. ઈ સે ઇમારત, ઈ સે ઇમલી અને ઈ ઈસનો ઈ, બરાબર? તમારે આ રીતે પાનામાં વચ્ચોવચ બે લીટા કરવાના રહેશે અને હિન્દી ઈની સામે ગુજરાતી ઈ લખવાનો રહેશે. આ તમારે નોટમાં લખવાનું, બરાબર? કેવી રીતે લખવાનું? આખું પાનું ભરીને. જુઓ, અહીંયા તારીખ લખવાની, વાર લખવાનો, આપણે કયું ચેપ્ટર ભણીએ છીએ એ લખવાનું, બરાબર ને બાળમિત્રો? અને કયો અક્ષર લખીએ છીએ? ઈ અને એની સામે ઈ. તો તમારે આવી રીતે વ્યવસ્થિત રીતે લખીને મને મોકલાવાનું રહેશે, બરાબર? આ જુઓ, આખું પાનું ભરીને લખેલું છે ટીચરે, પણ છેલ્લે સુધી લખેલું છે. જુઓ, તમે છેલ્લી લીટી સુધી લખેલું છે, અડધું લીટી અડધું પાનું ભરીને લખશો નહીં. ચાલો હવે આપણે ચોપડીમાં જોઈશું બાળમિત્રો. જુઓ બાળમિત્રો, પઢો ઓર રંગ ભરો, વાંચો અને રંગ પૂરો. જુઓ, આ જે ઈ છે ને, એને શું વંચાય? ઈ. આ અક્ષરને શું વંચાશે? ઈ. શું વંચાશે બાળમિત્રો? ઈ. આ કયો ઈ છે? હિન્દીનો ઈ છે. કયો ઈ છે બાળમિત્રો? હિન્દીનો ઈ છે.
ઈ સે ઇમલી, ઇમલી એટલે આમલી. અને જો અહીંયા પણ ટપકાવાળું છે ને એને પણ તમારે કૂટી નાખવાનું, બરોબર બાળ મિત્રો? અહીંયા જે ટપકાવાળું છે એને પણ તમારે કૂટી નાખવાનું, બરોબર ને? અને આમાં ઈમાં રંગ પૂરવાનો રહેશે. ચાલો આગળ જોઈશું. હવે જુઓ અહીંયા અમુક ઈ આપેલા છે એને ઘૂંટવાના છે તમારે સરસ મજાના, અને અહીંયા લખવાનું પણ છે. ઈ સે ઇમલી, ઇમલી એટલે આમલી. ઈ સે ઇમારત, ઇમારત એટલે મકાન. આવી રીતે બોલી બોલીને લખવાનું રહેશે, અને આ તમારે ઘૂંટવાનું પણ છે બાળ મિત્રો, બરોબર ને? જુઓ આવી રીતે તમારે સારા અક્ષર કરીને બંને લીટીને અડીને લખવાનું છે, ખ્યાલ આવ્યો? હવે જુઓ અહીંયા પણ છે, અક્ષર વાંચો અને લખો, અક્ષર વાંચો અને લખો. ક વત્તા રસ્વઈ વત્તા બરાબર કી, અને શું વાંચીશું આપણે? કી વાંચીશું. શું વાંચીશું? કી. અને ખી, શું વાંચીશું બાળ મિત્રો? ખી વાંચીશું. બાજુમાં છે ગી, શું વાંચીશું? ઘી વાંચીશું. એની બાજુમાં શું છે? ઘી. ચી, છી. જી, ઝી. ટી, ઠી. ડી, ઢી. અણી, ટી, થી. ડી, ધી. ની, પી. પી, ડી, ભી. મી, ઈ, ઈ. આગળ જોઈશું. રી, લી, વી, સી, સી, સી. હી, શી, ગ્ની, ત્રી, શ્રી. બરોબર ને બાળ મિત્રો? તો તમારે આ વ્યવસ્થિત રીતે અહીંયા ઘૂંટવાનું પણ છે, અને નીચે બંને લીટીમાં લખવાનું પણ છે, બરાબર ને? આ તમારે જોઈ જોઈને લખવાનું છે અને બોલવાનું પણ છે, અને મોઢે પણ તમારે કરવાનું છે. ચલો બાળ મિત્રો બાજુના પાનામાં જોઈશું. વાંચો, શીખો અને લખો. આ પણ તમારે શું કરવાનું છે? જોઈ જોઈને જ લખવાનું છે. ઈશારા, ઈરાક, ઈતવાર, ઈતિ, દલિયા, દિન, નિશાન, સાયકલ, બરોબર? આ તમારે જોઈ જોઈને લખવાનું છે, અને આ જે ટપકાવાળા અક્ષરો છે એને ઘૂંટવાના છે. આ બધા જેટલા ટપકાવાળા મૂળાક્ષરો છે બધાને ઘૂંટી નાખવાના છે, અને આવી રીતે તમારે બંને લીટીમાં લખીને બતાવવાનું છે, બરોબર ને? ચલો હવે અહીંયા જોઈશું. ઈ સે શરૂ હોને વાલે શબ્દો કો નિશાની કરો, બરાબર? ઈથી શરૂ થતા થનાર શબ્દને ખરાની નિશાની કરો. હવે આ ઈ જોવાનું, ઈથી જો શબ્દની શરૂઆત થતી હોય એમાં સારું સાચું કરવાનું. અને ઈ છે નહીં, અને ઈ છે નહીં, અને ઈ છે હા, અને ઈ છે નહીં, અને ઈ છે હા. તો તમારે કેટલામાં ખરું આવશે બાળ મિત્રો? એક આ ખાનામાં ને એક આ ખાનામાં, હે ને? ચલો બાજુમાં જોઈશું. જુઓ અહીંયા આ શબ્દનો સાથે આ અક્ષરને આ શબ્દ સાથે જોડીને શબ્દ બનાવવાનો છે. આ ત્રણે ત્રણ અક્ષરો સાથે મળીને એક શબ્દ બની જાય, જેમ કે ઈશારા, ઈનામ, ઈમારત, ઈતના, ઈલાજ, ઈરાદા, બરોબર બાળ મિત્રો? જોયું તમે? હા, આગળ જોઈશું.
હવે જુઓ શું લખેલું છે, ચિત્રો ઓળખી નીચે તેનું નામ લખો. હવે મોઢે તો લખવાના નથી, બરોબર ને? ક્યાંથી લખશો બાળમિત્રો તમે? તો કે અહીંયા કૌંસ આપેલો છે એમાંથી જોઈ છે એને લખવાનું છે. પહેલું નામ શું છે? ગુડિયા. તો ગુડિયા શોધવાનું અને ગુડિયાની અંદર લખવાનું, બરોબર. ડાકિયા, તો ડાકિયાને શોધીને ડાકિયામાં લખવાનું છે. છિલકા, હવે તમે કે કહેશો કે આ તો કેળું છે, પણ કેળું નહીં, આપણે એની છાલ જોવાની છે. છાલને હિન્દીમાં શું કહીશું? છિલકા. શું કહીશું? છિલકા. અને છેલ્લે શું છે બાળ મિત્રો? સિતાર. તો સિતારમાં સિતાર લખી દેવાનું રહેશે, બરોબર ને? ચાલો આગળ જોઈશું આપણે. ચાલો બાળ મિત્રો, ચિત્રો જુઓ અને અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દ બનાવો. હવે તમે કી ખી ગી ઘી તો ભણી ગયા હેને, પહેલા પાનામાં આપણે શીખ્યા ને? હા, તો જુઓ આ શું છે? તમે કહેશો ગ્લાસ, પણ હિન્દીમાં એને શું કહેવાશે? ગિલાસ. પછી આ પૈંડું, પણ એને પૈંડાને શું કહેવાશે હિન્દીમાં? પહિયા. આ શું છે? વિમાન, તો વિમાનને વિમાન જ કહેવાય. આ કોણ છે? કિશાન, તો અહીંયા કિશાન. ખટિયા, તો ખટિયા. હિરણ, તો હિરણ. ડલિયા, તો ડલિયા. સિતાર, તો સિતાર. ડાકિયા, તો ડાકિયા. ટિકટ, તો ટિકટ, બરાબર ને? આગળ જોઈશું. આપણે જે ઉપર નામ લખ્યા ને બાળ મિત્રો, અહીંયા જે નામ લખ્યા ને, આ જે નામ લખ્યા ને આપણે બધા, એમાં અહીંયા નીચે છે ને એના નામ અમુક ખૂટા અક્ષરો છે. તો જો અહીંયા આખું નામ આપેલું જ છે, એ જ આપણે પૂરું કરવાનું છે. તો હવે જુઓ કી ક્યાં છે આમાં? વચ્ચે. તો વચ્ચેમાં છે, તો આપણે આગળ પાછળના બંને અક્ષર લખી દેવાના રહેશે. ડાકિયા શબ્દ પૂરો કરવાનો છે. કિસાન, પહિયા, ખટિયા, ગિલાસ, સરિતા, બરોબર. કિરણ, હિરણ, ડાક, ટિકટ. પછી સિયાર, સિતાર. હવે સિયાર ર આવશે, અળ નહીં આવશે, સિયાળ નહીં આવશે, પણ આપણે હિન્દી ભણીએ છીએ એટલે એમાં ર આવે, બરાબર ને? હવે જુઓ બાળ મિત્રો અહીંયા કે ચિત્ર દેખો, ગોલા કરો ઓર શબ્દ લખો. જુઓ ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ બનાવો. આ શું છે? ડલિયા, તો ડલિયામાં કરેલું જ છે. આ શું છે? ખટિયા, તો ખટિયામાં આપણે કરી દેવાનું. પહિયા, તો પહિયામાં કરી દેવાનું. ડાકિયા, તો ડાકિયામાં કરી દેવાનું અને એ નામ આપણે અહીંયા લખી દેવાના છે, બરાબર ને બાળમિત્રો? હવે આમાં શબ્દ આપેલો છે અને પાછળ પણ એનો એ જ શબ્દ આપેલો છે, પણ એક અક્ષર લખાયો નથી, એ તમારે જોઈ જોઈને લખી દેવાનો છે. હવે પહેલો શબ્દ શું છે બાળમિત્રો? તો કે ઇમલી. શું છે? ઇમલી. તો ઈ નથી લખાયો, તમારે લખી દેવાનું. નિશાન, તો ની નથી લખાયો, તમારે લખી દેવાનું. પહિયા, તો ઘી નથી લખાયું. કિસાન, તો કી. હિરણ, તો હી. સિતાર, તો સી. ડાકિયા, તો કી. ગિલાસ, તો ઘી. આવી રીતે એક એક અક્ષર જે લખાયો નથી એ જોઈ જોઈને તમારે શબ્દ પૂરો કરવાનો છે, બરાબર ને? હવે આપણે જેમ પહેલાં ચિત્રો જોઈને નામ લખી ગયા, એવી રીતે જ છે અહીંયા પણ. કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કિરણ, આ શું શેનું ચિત્ર છે? હિરણનું. હિરણ પકડ. આ શેનું ચિત્ર છે? ટિકટ. શેનું ચિત્ર છે? સિતાર. તો કિરણ હિરણ પકડ, શિવાજી ટિકટ લા, હિતેશ સિતાર બજા. અને છેલ્લું છે જીયા ગિલાસ લા,
આજે વચ્ચે તમારા અક્ષરોમાં શબ્દો લખાયા બાળમિત્રો, ગિલાસ, સિતાર, ટિકટ, હિરણ બધા શબ્દો અહીંયા કૌંસમાં આપેલા છે. હવે સરખા શબ્દની જોડી બનાવો. તો આપણે સરખા શબ્દની જોડી બનાવી દઈએ. ઈનામ, દલિયા, પહિયા, ઈલાજ, શિયાર અને કિશાન. આવી રીતે તમારે ફૂટપટ્ટીથી લીટી દોરવાની છે, બરાબર ને બાળમિત્રો? અને છેલ્લું હવે જોઈએ કે જોઈ જોઈને લખો, વાક્ય વાંચો અને લખો. એ તમારે જોઈ જોઈને લખવાનું છે, પણ તમે વાંચશો નહીં તો તમને વાંચતા આવડશે નહીં. એથી કરીને તમારે વાંચી વાંચીને લખવાનું છે. મિત્તલ પહિયા ચલા, શિવાજી સિતાર બજા, હિતેશ ઇમલી ખા, ડાકિયા ડાક લાયા. એ તમારે અહીંયા લખી દેવાનું છે અને અહીંયા ખૂટી દેવાનું છે, બરાબર ને બાળમિત્રો? તો ચાલો બાળમિત્રો, તમારે આ હિન્દીનો ઈ આપણે તમારે વ્યવસ્થિત રીતે મોઢે કરવાનું છે, નોટમાં પણ લખવાનું છે અને ચોપડીમાં પણ લખવાનું છે. ચાલો બાળમિત્રો આવજો.